અમદાવાદના બાપુનગરમાં આવેલા શ્યામ શિખર કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના સામે આવી, જેમાં 10થી પણ વધુ દુકાનો આગની ચપેટમાં સપડાઈ. આગની ચપેટમાં આવેલી દુકાનોમાં મોટાભાગની દુકાનો મોબાઈલની હતી. આગની ઘટનાના પગલે ફાયર ફાઈટરની 5 ગાડીઓ કામે લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. એ ચાની કેટલી હતી એવું જાણવા મળે છે. એક્ઝેક્ટ કારણ શું હતું કે ચાની કેટલી હતી, તો એલપીજીનું કુકિંગ રેન્જ હતી કે બીજા કોઈ સોર્સથી એ લોકો બનાવતા હતા, એમાંથી આગળ વધી કે અથવા શોર્ટ સર્કિટ થઈને એમાં પડી, એ એક્ઝેક્ટ લોકેશન કન્ફર્મ કરવા માટે FSL મારફતે અને બીજા અન્ય રિસોર્સિસ મારફતે તપાસ કરવા માટે સૂચના આપેલી છે. બહારના ભાગમાં જે બધા જે ફ્લેમ આગળ જ્યારે ટ્રાવેલ કરીને આજુબાજુના જે સાઇનબોર્ડ ઇફેક્ટેડ થયા છે, એ જે સાઇનબોર્ડનું જે મટીરિયલ હતું એ આ સ્પ્રેડઅપ કરવા માટે ટેકનિકલી કારણ બને છે કે એ બધું પ્લાસ્ટિક મટીરિયલ હોય, એક્રેલિક મટીરિયલ હોય, પીવીસી સીટ હોય, એ એક વખત હીટઅપ પકડ્યા પછી જલ્દી સ્પ્રેડઅપ થાય. એ આજુબાજુની દુકાનોના સાઇનબોર્ડ બધા પકડાઈ ગયા છે. 6:15 મિનિટે આગ લાગી. અહીંયા નીચે સ્વયં ગલ્લો છે, ચાની કેટલી છે તેમાં બાટલામાંથી આગ લાગી. એકદમ થોડી એવી જ આગ હતી પહેલાં, પછી જ આગ વધારે થઈ. આ બોર્ડો જે હતા ને, બોર્ડમાંથી જ વધારે આગ લાગી છે.